2019 લોકસભાની ચૂંટણીને થોડા દિવસો બાકી છે ત્યારે જનતાનો મત શું છે, સુરતની જનતા શું કહી રહી છે, બે મુદ્દા ઉપર આપણે વાત કરીશું. એક છે શિક્ષણ અને બીજો છે બેરોજગારી. આપણી સાથે યુવાનો જોડાયા છે, આપણે યુવાનો સાથે વાત કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે શિક્ષણ શું છે, આજનું શિક્ષણ શું લાગે છે આપણને. હવે આજનું શિક્ષણના વિશે તમે અગર મને પૂછશો તો તે હું થોડો કામ ચોકન્નું થઈ જઈશ, કેમ કે આજનો જે વિષય, આજનો જે યુગ છે તે એક ટેકનોલોજીનો યુગ છે. આપણે બધા એક જાગૃત નાગરિક છીએ, તો વિદ્યાર્થી તો તેમના માટે ઘણું બધું કરી શકે છે. અને હું આપણા એ સુરત સિટીને વિશે હું બતાવું કે ભણવામાં એ આપણે લેવલ એક બનાવે છે. અને અહીંયા એક ખૂબ જ મોટી યુનિવર્સિટી છે, તેમનું નામ છે દક્ષિણ યુનિવર્સિટી, દક્ષિણ નર્મદ. તે ખૂબ જ વિશાળ છે, તેમની સાથે સાથે વનિતા વિશ્રામ પણ છે. આના વિશે હું તમને આ બતાવું કે શિક્ષણ એ આપણે માટે ખૂબ જ જરૂરી છે, તાકી કોઈ પણ વ્યક્તિ આપણને કાંઈ બોલી નહીં શકે કે કાંઈ કરી નહીં શકે, આ માટે શિક્ષણ જરૂરી. શિક્ષણની વાત આવી રહી છે, શિક્ષણ બહુ મોંઘું થઈ રહ્યું છે એવું યુવાનોનો મત છે, આપ શું કહેશો? અમે આ કહેવાનું માગું છું કે જો શિક્ષણ છે, આપણે શિક્ષણ બહુ જરૂરત છે. શિક્ષણ ન થાય તો આપણે આગળ નથી વધી શકીએ. પણ શિક્ષણ એટલું મોંઘું છે કે આપણે સ્કૂલોમાં જોઈએ, કોલેજોમાં જોઈએ, આગળ વધવા માટે આપણે ભારી ફીસ લેવી પણ દેવી પડે. ફીસ નથી દેવે તો આપણે કોલેજમાં એડમિશન પણ નથી મળે. તો એટલું બધું મોંઘી શિક્ષણ આપણે નથી મળવું. શિક્ષણ મોંઘું છે, શિક્ષણને લઈને ઘણી બધી વાતો થઈ રહી છે. આજનું શિક્ષણ કેવું હોવું જોઈએ? આટલું મોંઘું શિક્ષણ છે પરંતુ એની જે ગુણવત્તા છે જળવાયેલી રહે છે? આજને જેમ કે અહીંયા જોઈએ કે કેટલાક લોકોના મમ્મી પાપા હોય, એ પોતા એની પરિસ્થિતિ એવી હોય કે પોતાના છોકરાના સ્કૂલ મોકલવા માટે એમનો પૈસા ન ચૂકવી શકે. સ્કૂલની આજે ફીસ કેટલી બધી, 10,000 15,000, એમ કે સ્કૂલ કોલેજની આ ફીસ વધી રહી છે. જેમ કે નાના મોટા છોકરા સ્કૂલ જવાથી એના મમ્મી પપ્પા એમને ના પાડે છે કે ના બેટા તું કામ કર, સ્કૂલની ફીસ એટલી મોટી છે કે અમે એના માટે અમારી પરિસ્થિતિ નથી. જે પરિસ્થિતિની વાત આવી રહી છે, હું આપને પૂછવા માંગીશ કે શિક્ષણ તો લઈ લો છો, પછી રોજગારીનું શું? શિક્ષણ મળ્યા પછી અગર રોજગારી ન મળે તો એ બહુ મોટો અને દુઃખનો પ્રશ્ન છે. બહુ મોટા મોટા યુવાનોને આપણે જોવામાં આવીએ છીએ કે એ બીકોમ કરી લે, LLB કરી લે અને બહુ મોટી મોટી ડિગ્રી પ્રાપ્ત કરી લે. એના માટે અગર અને એના પછી એને યોગ્ય જોબ ન મળે અને 5,000 માટે કે 10,000ની જોબ મળીને એ બેઠા હોય, એ એના માટે એના પોતાના સ્વાભિમાન માટે સારી વસ્તુ નથી. અને બહુ વાર જોવામાં આવે છે કે જે વિદ્યાર્થી હોય એ મહેનત આ માટે કરે છે કે તાકી એ મોટાથી મોટો એક વકીલ બની શકે, કાંઈક CA બની શકે અને એના પરિવારને સુખી રાખી શકે. જે ચોક્કસપણે કહી શકાય કે ખોટું છે, બેરોજગારીનો એક મોટો પ્રશ્ન છે. હું આપને પૂછવા માંગીશ કે આપ શિક્ષણ તો મેળવો છો, મોંઘું શિક્ષણ પણ મેળવો છો, પરંતુ રોજગારી નથી મળતી, શું કહેશો સરકારને? શિક્ષણ જો બધા માટે જરૂરત છે, મોડર્ન જમાનો છે એટલે કે એના માટે શિક્ષણ, જે શિક્ષણ નથી તો કંઈ નથી. પણ શિક્ષણની મોંઘવારી આટલી છે કે લાખો રૂપિયા સ્ટડીઝ માટે આપે છે, એમાં પેરેન્ટ્સ એ ફીસ ભરે પણ છે. પણ આટલે શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી જે આપણને જોબ જ નહીં મળે તો એ શિક્ષણ શું કામનું? મેં જે પ્રકારનું શિક્ષણ કરું છું એ હિસાબે જે મને એટલી પગાર મળે એવી જોબ મળે તો હું બહુ જ ખુશી રહીશ. અને મારી જે સરકાર છે, અહીંયા સુરતની જે સરકાર છે, એનાથી હું ખૂબ રાજી છું, કેમ કે એ આવા મોકા આપે છે મને કે હું એવી જોબ, એવી એક પગાર ઉચકી શકું કે હું મારા પરિવારને ખુશ રાખી શકું. જે પરિવારને ખુશ રાખી શકવાની વાત છે. આપને પૂછવા માંગીશ કે રોજગારીની તકો સુરતની અંદર છેલ્લા 45 વર્ષની અંદર સૌથી મોટી બેરોજગારી અહીંયા છે, ત્યારે આપ સરકારને શું કહેશો? હું બેરોજગારી માટે સરકારને કહું છું કે લોકો બહુ મહેનત કરીને ભણે છે અને પછી તેને લોકોને રોજગારી નથી મળતી. એટલા બધા પૈસા ખર્ચ કરીને તે લોકો ભણે છે અને રોજગાર નથી મળતી. તો આ સરકાર એવી મતલબ નિયમ બનાવવી જોઈએ કે લોકો જે વ્યક્તિ સારું મતલબ ભણે તેને વધારે સાચું નોકરી મળવું જોઈએ અને તે લોકોએ તેની રોજગારની પૂર્તિ કરી શકે. કેટલા બધા લોકો છે બેરોજગાર બેઠેલા છે અને તે લોકોને એવી કાર્ય કરવા જોઈએ કે તેને રોજગાર સાચો મળે. જે સાચો રોજગાર મળે એની વાત છે, સાથે સાથે આપણી સાથે બીજા યુવાનો બી છે. હું આપને પૂછવા માંગીશ કે શિક્ષણની ગુણવત્તા નથી જળવાતી, લાખો રૂપિયા ફીસ ભરવા પછી પણ, આપ શું કહેશો? એમ છે કે લાખો રૂપિયા ભણી ડૉક્ટર એન્જિનિયરિંગ કરી બધા પેરેન્ટ્સ કે અભિભાવક એમ હા જાણે કે શિક્ષક બહુ મોંઘું થઈ જાય છે. અને આજના કાળમાં આધુનિક કાળ છે, એ આજે અમારા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ ઘણા પ્રવૃત્તિઓ રાખી છે, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, જેના તહેત આપણે બધા રોજગાર, જે રોજગાર નથી મેળવતા એ પણ રોજગાર મેળવી શકે એને સારું નરેન્દ્ર મોદી ઘણી ઉપયોગ કરે. અને ઘણા એવા યોજના બનાવી છે જેનાથી કે વિદ્યાર્થી જો ગરીબથી ગરીબ હોય એ પણ ભણી શકે, એ પણ સારું શિક્ષણ કરી શકે. સારું શિક્ષણ કરી શકે, શિક્ષણની ગુણવત્તા જ નથી, શિક્ષણ જે સ્કૂલમાં આપવામાં આવે છે શિક્ષણની ગુણવત્તા નથી. આપ શું કહેશો? શિક્ષણની ગુણવત્તા નથી, કારણ કે જે આજે પુરાણો જે સમય હતો ને પ્રાચીન કાળના એમાં શું હતું કે ભાવ કામ ફીસ કામ હતો અને શિક્ષણની ગુણવત્તા અધિક હતો. પરંતુ આમાં શું છે કે એના જે અમારા સ્કૂલના યુનિવર્સિટી છે એમાં શિક્ષણની અને ફીસ મોંઘું હશે અને જો શિક્ષણની જો અમે પ્રોફેસર સર ટીચર એમાં શું થશે કે વિદ્યાર્થી પડે ને ભણે અને અને ભણે તો સારું, ના ભણે તો અમારો શું જાવશે અને ફીસ લઈને એને કપાવ જશે. એમાં શું થાય છે જે ભણવાનું વિદ્યાર્થી થશે ભણી લેશે અને મા બાપને રોશન કરે છે, લેકિન જો જે વિદ્યાર્થી મસ્તીખોર છે અને ભણે નથી અને મા બાપને ડૂબાઈને જશે. જી ચોક્કસપણે, જે પ્રમાણે સુરતના યુવાનોનો મત છે કે બેરોજગારી માટે સરકારે કંઈક કરવું જોઈએ અને શિક્ષણની ગુણવત્તાને લઈને અને જે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે એને સસ્તું કરવાની સરકારે જરૂર છે. કેમેરા પર્સન રાજેશ લિંબાસિયા સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ સુરત.